જય માતાજી, જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ફેમિલી ને બધાને જાજાથી, બધાની મનોકામના આજ પેલું નોટું છે, માતાજી પૂરી કરે એવી મારી આ આશીર્વાદ ને બધાને માતાજી આશીર્વાદ દે. હું બધાને આશીર્વાદ એવા આપું છું. મમ્મી, તમે ભગવાનમાં ક્યાં ક્યાં ભગવાનને માનો? હું બધાને માનું. જો ભગવાન તો બધા એક જ છે. મારે કે ને બરફમાંથી પાણી થાય, અને બરફમાંથી પાણી થાય, પાણીમાંથી બરફ થાય. તમે ફ્રીજમાંથી બરફ કાઢો એટલે પાણી થઈ જાય, પાછું એને પાણી તમે ફ્રીજમાં મૂકો એટલે બરફ થઈ જાય. એટલે ભગવાન તો એક જ છે. તો એમ કહેવત છે ને કે ઈશ્વર અલ્લાહ તેરું નામ સબકો સન્મતિ જે ભગવાન. ઈશ્વર કહો તો ઈ છે, અલ્લાહ કહો તો ઈ છે, ભગવાન કહો તો ઈ છે. પછી કઈ કે રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશું સીતારામ, અઠવર કરશું ઘરના કામ મુખથી બોલશું સીતારામ. ભગવાન તો એક ના એક જ છે. આપણે બધાએ રસ્તા અલગ કરી નાખ્યા છે કે આ ઈશ્વર નલા ખુદા બધા નોખા નોખા નહીં. ઈશ્વર એક જ છે, જગતનો તાત એક જ છે. કારણ કે એ પાલન પોષણ કરવા વાળો બધે કણ કણમાં એનો વાસ છે. પાણીમાં તો કે હું છું, અગ્નિમાં તો કે હું છું, ધરતીમાં તો કે હું છું, પવન વાયુમાં તો કે હું છું, બધો એમાં એ ભગવાન જ એક જ છે. બાકી નામાં તો અલગ પડ્યા છે કે રામ કૃષ્ણ બધા એક ના એક જ છે. અવતાર લઈ લઈને બધા એંગુલા થયા છે. બાકી ભગવાન છે ને એમ કે ખુદા કયો તો ઈ જ છે, ઈશ્વર કયો તો ઈ છે, અલ્લાહ કયો તો ઈ જ છે, બધું એક જ છે. આપણે માણસે ભેદભાવ કર્યા છે, ભગવાને ભેદભાવ નથી કર્યા. સમજી ગયા? એટલે આજ તો આપણે પેલું નોટું હતું. દર વર્ષે આપણે માતાજીનું સ્થાપન કરીએ છીએ, અને આપણે જો સ્થાપન થઈ ગયું છે માતાજીનું, અને આસો મહિનાના નોરતામાં સ્થાપન કરીએ છીએ. ચૈત્ર મહિનામાં નોરતા મોટા કહેવાય એમાં અમે સ્થાપન કરીએ છીએ. એટલે મોટા નોરતા આ કહેવાય એટલે અમે આમાં સ્થાપન કરીએ છીએ. અને કામ કરતા જઈને મમ્મી મને આગળ ઈ જ કહેતા હતા કે તું નવરી ન થા, પણ કામ કરતા જઈને ભગવાનનું નામ લેતું જવે. આપણે હાથે જઈને કામ કરું, પગેથી હાલવું. મોઢું તો એક નવરું જ છે. કઈ આપણે મોઢું એક નવરું ન હોય, ખાવા બેરી તઈ કઈ ખાઈ તે મોઢું નવરું ન હોય તો એ આપણે ન લઈ. બાકી હાલતા જાય, ચાલતા જાય, ઘરનું કામ કરતા જાય, ભગવાન નામ લેતા જાય, મોઢું તો નવરું જ છે. હાથેથી કામ કરવા, હાથેથી વસણ મૂકવા, હાથેથી કપડાં ધોવા, હાથે પોતા કરવા, રસોઈ કરવી તો હાથે કરવી, એ કઈ મોઢે થતું નથી. એક જમવા ટાણે જ મોઢું નવરું નથી, બાકી મોઢું તો નવરું જ છે. એટલે આ મારો શબ્દ છે. અને આ મારો આજે મારે પેલા નોરતે કેવું હતું મમ્મી કે હાલો હું બધા મિત્રો ની કે આજે પેલા નોરતે આ સંદેશો આપી દઉં કા મમ્મી? હા, જો આપણે રસોઈ કરવા વર્ગી ગયા છીએ, બાજરા ના રોટલા, રોટલી ને મગ નું શાક, અને જો આપણે છે ને લીંબુ નો રસ સ્ટોર કરી રાખી દીધો છે. હવે લીંબુ નો રસ કાઢી મૂકી દીધો હોય તો વળી આપણે લીંબુ નીચો નીચો એ વાર લાગે. અને આપણે મગનું શાક બનાવી લીધું છે, અને રોટલા જો બે રોટલા બનાવવાના છે સાંજના પપ્પાના. અમારા બધાની રોટલી આજે હતી તો રોટલી બની ગઈ છે, અને આ રોટલા ચડે છે આપણે બે રોટલા. અને પ્રકૃતિ બેન હમણાં રજા છે એટલે મોજે મોજ, બીજું કઈ નહીં, મોજે મોજમાં રહેવાનું. ઘટે તો જિંદગી ઘટે, બીજું ન ઘટે કા પ્રકૃતિ? એને રજા હોય ને એટલે એને ટાઈમ ન કહે છે. એના કરતા તો સ્કૂલ ચાલુ હોય ને તેને મજા આવે, એમ કે રજા હોય ને તો મને ન ગમે. જો તડકા તો બહુ જ તડકા પડવા માંડ્યા છે, એક ધારા ફૂલ ચૈત્ર મહિનાના તડકા તો બધાને ખબર હોય કેવા હોય. એટલે જે ખેતરમાં જતો હોય એને ખબર હોય, નીંદવાનું કામ આવતું હોય, અત્યારે દવા છાંટવાનું કામ આવતું હોય, અત્યારે પાક પાક્યો હોય એમાં બધા હવે મોસમ પડી હોય, એટલે વાડીએ જતા હોય એને ખબર હોય કે કેવા તડકા લાગે. પવન વાતો હોય ને પવનએ ગરમ આવે એવું હોય, એટલે શિયાળો હોય ને તો સારું હોય કે ઓઢીને બેઠા તો રહી, અને ઉનાળામાં તો તમને ઘરમાં ન ગમે ને બહાર ન ગમે, બસ એસી ચાલુ રાખો ને તો મજા આવે, બાકી મજા જ ન આવે. એમાં રસોડામાં તો તમે જોવો તો 44-45 ડિગ્રી તાપમાન આવતું હોય, એટલે એ તો ખેડૂતની કેવી દશા હોય અત્યારે બિચારાને. તડકામાં કામ કરતા હોય તો એને ખબર હોય. તો ચાલો આપણે છે ને હવે રસોઈ કરી લીધી છે, હવે જમવા બેસી જવું, અને જમીન પછી જોઈ લો પ્રકૃતિ બેન મચ્છર પટાપટી કરવા માંડ્યા, મચ્છર નો ઉપદ્રવ વધી ગયા. જો પડદામાં ભેગા થાય ને એટલે પ્રકૃતિ ને મજા આવે, એટલે બેન મચ્છર મારવા માંડ્યા. શું કરસ? મચ્છર મારે છો?
કે અત્યારે છે ને હવે આ એવું વાતાવરણ થઈ ગયું ને એટલે મચ્છર બહુ જ વધી ગયા છે, એટલે બેન મચ્છર મારે છે. અને અમારે છે ને અહીંયા કેમ કે આ હોય ને ઝાડવાને એવું, એટલે સાંજના છ જેવું થાય ને એટલે ઝાડવામાં બધે બધા ઘરમાં આવી જાય, એટલે પ્રકૃતિ બેન જો મચ્છર મારવાનો જુગાડ કરી રહ્યા હતા કા રેકેટથી. હવે સાયકલમાં હવા વેગી છે તો બેનને સાયકલમાં હવા પુરાવા જવું છે. પુરાય જા જાબા પૈસા દે પુરાય. સાયકલ તો નાની હતી ત્યાંથી આવડી ગઈ છે. જો ચલ્યો ટેટી આપણે આવવા માંડી છે તો ટેટી રોજે રોજ બે થી ત્રણ ટેટી હોય ને એટલે આપણે એક ટેટી ને ચીરું કરીને આપણે ખાઈ લેવું. કિચન માં આવી ગયા છીએ કેમ કે વાગી ગયા છે બપોર પછી ના છ, અને કામકાજમાં આવે જો આપણે થોડીક વાર પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવું સાંજનું. નરેશ આવે ત્યારે ખબર પડે કે રસોઈમાં શું બનાવવું છે તે, તો હવે આવે પછી આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવું. પ્રકૃતિ આવા સાયકલની કેમ કે એની સાયકલમાં હવા ઓછી થઈ ગઈ છે એ માટે. ચાલો હવે આપણે સાંજની રસોઈ કરવાની સ્ટાર્ટ કરી દીધી છે, અને રસોઈમાં આપણે જો બનાવવાનું છે ખીચડી અને બટેટાનું શાક અને ગુવારનું શાક બનાવવાનું છે. અને આજે રોટલા રોટલીની પરમ શાંતિ છે નથી બનાવવાની, કેમ કે બધા ઓલરેડી માની ગયા છે કે અમે ખીચડી ને બટેટાનું શાક ખાઈ લેશું, તો કાંઈ વાંધો નહીં. ચાલો આપણે છે ને બટેટાના જો એક ગુવારનું શાક તો બનાવ્યું જ છે પપ્પા માટે, કેમ કે નવરાત્રિ ઉપવાસ કરે છે એટલે સાંજે છે ને એકટાણું કરે છે એટલે નવરાત્રિનું, એટલે જો એને સવારે ન ખાતું હોય કાંઈ, બપોરે પછી ફરાર કર્યું હોય એટલે રાત્રે તો ભૂખ લાગે જ, એટલા માટે આપણે સાંજે છે ને ગુવારનું શાક, રોટલા, ગુંદાનું સંભારું બનાવી દીધો છે.
અને અમારા માટે છે બટેટાનું શાક ને ખીચડી, મારા માટે, પ્રકૃતિ માટે, એના પપ્પા માટે અને મમ્મી માટે. અને સાંજે જોઈએ હવે ઠંડુ ઠંડુ શું ખાઈએ, કેમ કે હમણાં તો સોડા વાળી હાલે છે અને આજે તો એવું મન છે કે ગોલા ખાઈએ કે ન ખાઈએ, કંઈ નક્કી નહીં. લેવા જવા વાળાનો વાંધો હોય, કેમ કે ખાવા તો અમે નથી, ક્યારેક ક્યારેક જઈએ, કેમ કે છે ને અહીંથી થોડુંક દૂર જવું પડે. નરેશ કે સાંજે તો મને તારે કહેવું જ નહીં, થાકી ગયા હોય એટલા માટે. તો ચાલો હવે આપણે છે ને બટેટા બફવા નાખી દીધા છે, બટેટા બફાઈ જાય ત્યાર પછી મળીએ. શાક બનાવવાનું છે બટેટાનું રસાવાળું, ખીચડીમાં નાખીને ખાવાનું હોય ને એવું. તમે કોણ કોણ બટેટાનું શાક ખીચડી ખાવ છો મને કોમેન્ટમાં જણાવજો. ઓ ગોલા લઈ આવ્યા છીએ આપણે અને ગોલા ખાઈ છીએ. જો નરેશ ખાય છે ગોલો, અહીંયા આપણો ગોલો તૈયાર થઈ ગયો છે. અને પ્રકૃતિ બેનને જો તબિયત પેટમાં દુખે છે જો તો એ આઈસ્ક્રીમ ખાય છે. ઓ પ્રકૃતિ બેન આઈસ્ક્રીમ ખાય છે અને આપણે ગોલા ખાવાની શરૂઆત કરી દીધી. ચોકલેટ બદામ લઈ લ્યો, બાય ખાય છે. ઓ એટલે બામાં એમાં તો છે ને દ્રાક્ષ ને એવું તો નહીં ખાય અગે. અને મારા હાટુ આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ ખાય છે. કાલે મળશું કઈક નવા વિડીયો માં કઈક નવી વસ્તુ સાથે. જય માતા. આઈસ્ક્રીમ બહુ મસ્ત યમી છે.